ઓકે કહ્યું છે કે કોઈ પણ એસી પરિપથમાં લાગુ પાડેલ તત્કાલીન વોલ્ટેજ એ પરિપદમાં શ્રેણીમાં રહેલા બે છેડા વચ્ચેના તત્કાલીન વોલ્ટેજના બેઝિક સરવાળા બરાબર હોય છે કે નહીં એ પૂછ્યું છે અને આર માટે આ શક્ય સત્ય છે કે નહીં તો અહીંયા સમજો સમજી લો આર એલ છે રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર કેપેસિટર તો આ સિચ્યુએશનમાં એસી સપ્લાય લાગુ પાડ્યું છે હવે તત્કાલીન કોઈક ઇન્સ્ટન્ટ ઓફ સેકન્ડ ઓફ સેકન્ડ આ કંડિશન છે ને એ એસી તરીકે વધશે તરીકે વધશે તમને એનો અંદાજ આવતો હોવો જોઈએ ઇન્સ્ટન્ટ ઓફ સેકન્ડ કોઈ ચોક્કસ ક્ષણે તો એ સિચ્યુએશનમાં જોવા જાવ તો આમાં શું થાય કે બધામાં પ્રવાહ એક જ ડાયરેકશનમાં પસાર થતો હોય એ વખતે ઇન્સ્ટન્ટ ઓફ સેકન્ડમાં સમજો આ ડાયરેકશનમાં પ્રવાહ હોય તો બધામાં એક જ ડાયરેકશનમાં પ્રવાહ હશે એ સિચ્યુએશનમાં આપણે એમ વિચારીએ વિચારી કે આ પ્રવાહ આમ ગયો છે તો પાછો આમ આવશે તત્કાલીન સમય માટે તો આની આ જ છે તો એ ડીસી ની જેમ જ વર્ત કરે છે તો એનો મતલબ કે માં તો આના બે છેડા નો વોલ્ટેજ આના બે છેડાનો વોલ્ટેજ અને આના બે છેડાનો વોલ્ટેજ તો વીઆર વીએલ વીસી તો ટોટલ વોલ્ટેજ કેટલું થાય વીઆર પ્લસ વીએલ પ્લસ વીસી આ ડીસી માં આ કંડિશન થાય છે અને તત્કાલીન તો આ સિચ્યુએશન જોવા મળશે એટલે એને કહ્યું છે તત્કાલીન માં બધાના બેઝિક સરવાળા જેટલું થાય તો હા એ થશે બેઝિક સરવાળા બરાબર પણ માં આરએમએસ ની અંદર એક આખા ચક્ર માટે લેવામાં આવે છે અને ચક્રમાં તો એ આમે જ હશે ને આમે જ હશે તો એ સિચ્યુએશનમાં આપણને ખ્યાલ છે કે વિ બરાબર કયું થાય રૂટ ઓફ વીઆર સ્કવેર પ્લસ વીએલ માયનસી નો હોલ સ્કવેર આ કન્ડિશન આવે તો એમાં આરએમએસ માટે આ શક્ય નથી તો અહીંયા જો આન્સર માં શું કહ્યું છે બૈજિક સરવાળા માટે એ જે તત્કાલીન માટે શક્ય છે પણ આરએમએસ માટે એ સત્ય નથી કારણ કે બધાના કળા તફાવત કેવા હોય છે જુદા જુદા હોય છે નો પહેલાના કિસ્સામાં બધા સમાન કળામાં લીધા છે પણ આની અંદર એ સમાન કળામાં હોતા નથી બોલો ક્લિયર થાય છે કન્ફ્યુઝન છે હજી આની અંદર ક્વેશ્ચન માં ખ્યાલ આવી જશે ચલો નેક્સ્ટ નેક્સ્ટ કન્ડિશન બતાવું છું ઇન્ડક્શન કોઇલ ના પ્રાથમિક પરિપથમાં કેપેસિટર નો ઉપયોગ થાય છે હવે ઇન્ડક્શન કોઇલ પ્રાથમિક પરિપથમાં કેપેસિટર ઉપયોગ થાય કેપેસિટર નું કામ શું છે એનર્જી ને સ્ટોર કરવાનું સ્ટોર કરીને એકાએક આપવાનું

લાગુ પાડેલ વોલ્ટેજ સિગ્નલ ડીસી અને ઊંચી આવૃત્તિ એસી સિગ્નલ સંપાદીકરણ થયેલું છે તો ધેટ મીન્સ પરિપથ છે એ ઇન્ડક્ટર અન કેપેસિટર એનું કનેક્શન છે અને એની અંદર જે આપણું સિગ્નલ આવે છે એની અંદર એક ડીસી ડીસી છે અન પ્લસ એસીએ છે આ રીતનું એક સિગ્નલ છે હવે બતાવ્યું છે કે દર્શાવો કે ડીસી સિગ્નલ કેપેસિટરના બે છેડા વચ્ચે તો કેપેસિટરના બે છેડા વચ્ચે સમજી લો અહીંયા ડીસી સિગ્નલ કયું છે અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે એસી સિગ્નલ હવે આ સિગ્નલ નો સીધો અર્થ સમજવાનો ટ્રાય રાખીએ તો એનો મતલબ થશે કે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હું ડીસી ની વાત કરું છું તો ડીસી પરિપથની વાત કરીએ તો તમે થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે ડીસી ની અંદર કેપેસિટર માંથી પ્રવાહ પસાર ના થવા દે તમને ખ્યાલ હશે કેપેસિટરમાંથી પ્રવાહ ઝીરો હોય તો કેપેસિટરમાં એ ઓપન સર્કિટ તરીકે વર્તે છે ડીસીની કંડિશનમાં તો કેપેસિટરના બે છેડા વચ્ચે ડીસી પ્રવાહ પસાર નહીં થતો તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે એ ડીસી વોલ્ટેજ જેટલો હશે તો કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ડીસી વોલ્ટેજ જેટલો થાય કારણ કે એમાંથી પ્રવાહ પસાર નહીં થતો અને પ્રવાહ પસાર ના થતો તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે અને એ હમણાં પૂરતો કારણ કે ઓપન સર્કિટ કન્ડિશન એટલે ટોટલ વોલ્ટેજ જે મળશે તો એ આપણને વીડીસી આવશે હવે એસી ની વાત કરું તો એસી ની વાત કરીએ તો તમે ઇન્ડક્ટર ની વાત કરું છું તો તમને ખ્યાલ હશે કે ઊંચી આવૃત્તિ વાળો એસી છે તો તો બરાબર શું થાય ઊંચી આવૃત્તિ છે મોટો થઈ જવાનો અને એક્સેલ મોટો એટલે ઇન્ફાઇનેટ લેવલ બની ગયો એક્સેલ જો ઇન્ફાઇનેટ લેવલ બને તો એસીમાં ઇન્ડક્ટર માંથી પ્રવાહ જીરો થઈ જાય કારણ કે મોટો અવરોધ થઈ ગયો અને મોટો અવરોધ થયો એટલે ઇન્ડક્ટર નો પ્રવાહ લગભગ જીરો કરી દેશે તો ઇન્ડક્ટર ઓપન સર્કિટ કન્ડિશન બન્યું તો એના બે છેડાનો વોલ્ટેજ આપણને જોવા મળે પણ એ કયો વોલ્ટેજ બતાવે એસી વોલ્ટેજ બતાવે તો એસી વોલ્ટેજ ક્રિએટ કરે આ કોન્સેપ્ટ છે હવે તમે એકવાર ફરી બતાવી દઉં છું પછી આપણે ટેક્સ્ટબુક મુજબ સમજીએ પાંચે પાંચ ક્વેશ્ચન થોડા ડિફરન્ટ છે પહેલામાં એને શું કીધું છે કે આપણી પાસે એક સિગ્નલ આવે છે જે એસી ડીસી બેનું ભેગું છે ઇન્ડક્ટર ને કેપેસિટર છે હવે સમજો કેપેસિટર માં આપણો ખ્યાલ છે કે પ્રવાહ પસાર નહી થાય ડીસી જ્યારે પસાર થાય ત્યારે તો એના બે છેડામાં કંઈક વોલ્ટેજ બતાવતો હોય અને એ ડીસી વોલ્ટેજ ક્રિએટ કરે કારણ કે એસી તો પસાર થતો હશે એટલે એ બતાવશે નહીં ઇન્ડક્ટરમાં જોવા જઈએ તો જ્યારે એસી પસાર થાય તો ઊંચી આવૃત્તિ વાળો એસી છે તો એક્સેલ મોટો થઈ જશે અને એક્સેલ મોટો થઈ જાય ઘણો મોટો થાય તો એસીનો પ્રવાહ ઝીરો થઈ જશે અને જો એસી નો પ્રવાહ જીરો થાય તો એસી ઓપન સર્કિટ કંડિશનમાં આમાં ક્રિએટ થાય તો આના બે છેડાનો વોલ્ટેજ એસી બતાવી દે વી એસી સમજાયું છે એવોઇડ કરીએ એનાથી કોઈ વધાર છે નહીં તમને ઓલરેડી ખ્યાલ એ છે કે જ્યારે કેપેસિટરની કન્ડિશન આવશે તો ઊંચી આવૃત્તિ થાય કેપેસિટરનો અવરોધ શૂન્ય થશે આપણે વધારે પડતી ડેફમાં લખવાની જરૂર નથી શોર્ટમાં સિમ્પલ સમજ આવે ડીસી માટે ફ્રીક્વન્સી કોઈ કામ નહીં કરે તો કેપેસિટરનો અવરોધ અનંત થાય છે અને એના કારણે ડીસી માંથી પ્રવાહ પસાર નહીં થાય બે છેડા વચ્ચે સિગ્નલ દેખાશે એ જ રીતે એસી માં ઊંચી આવૃત્તિ હોય તો એસી એક્સેલ નું મૂલ્ય વધી જશે અને એક્સેલ નું મૂલ્ય વધે તો એસી પ્રવાહ પસાર નહીં થાય બે છેડા વચ્ચે એસી સિગ્નલ દેખાશે ઓકે ડી ઓપ્શન તમે ભણેલા છો તમને ખ્યાલ હશે ચોક કોઇલ હોય એ ડીસી સોર્સ સાથે લાગુ પાડેલ હોય તો બલ્બની પ્રકાશિતતામાં સોરી તો બલ્બ પ્રકાશિત થાય છે ચોક કોઈલમાં લોખંડ નું ગર્ભ દાખલ કરવામાં આવે તો કોઈ ફેરફાર નહીં આવે પણ એસી સાથે જોડ્યું હોય તો શું થશે હવે એક સિમ્પલ સમજો ચોક કોઇલ છે એ ડીસી સાથે કનેક્ટ છે બેટરી કનેક્ટેડ છે અને એમાં લોખંડ દાખલ કરવું કે બહાર કાઢવું ઇન્ડક્ટર ડીસી સાથે કોઈ મતલબ રાખે નહીં

લોખંડ દાખલ કામ કરશે નહીં એટલે પ્રકાશિતતામાં કોઈ ફરક નહીં પડે પણ જો એસી સાથે જોડવામાં આવે તો સીધો જ કહી શકીએ કે ભાઈ ઇમ્પેડન્સ વધી જશે ને ઇમ્પેડન્સ વધવાથી પ્રવાહ ઘટી જશે ને બલ્બાખું થશે એ અહીંયા સમજાયું છે જો ડી ની અંદર કહ્યું છે ડીસી માં ધારો કે ઇમ્પેડન્સ હોય તો એમાં બલ્બ પ્રકાશિત થતો હોય લોખંડનો નો દાખલ કરો કે ના કરો કોઈ ફરક ના પડે પણ એસીમાં દાખલ કરવાથી ઓછો થશે પ્રકાશિત કારણ કે ઇમ્પેડન્સ વધશે પ્રકાશ ઘટશે એટલે પ્રવાહ ઘટી જશે ઈ ઓપ્શનમાં કહ્યું છે એસી સપ્લાય સાથે ફ્લોરોસેન ટ્યુબ ઉપયોગ કરવામાં આવે છે ચોક કોઇલ તો શા માટે ચોક કોઇલ નો ઉપયોગ જરૂરી છે જ્યારે પણ ફ્લોરોસેન ટ્યુબ નો ઉપયોગ કરીએ તો એના માટે ચોક કોઇલ જરૂરી છે

જે ઇન્ડક્ટર છે અથવા તો જયારે અવરોધ છે એ પાવરનો વે કરે છે તમે આ બધી ડિટેલ ના લખો તો એક સમય ચાલી જાય છે ઓકે પાંચે પાંચ ક્વેશ્ચન આપણે રિવિઝનમાં લઈએ તો પહેલામાં શું બતાવ્યું છે એસી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ પરિપથ શ્રેણીમાં જો રહેલા બે ઘટક વચ્ચેનો તત્કાલીન વોલ્ટેજ ના બેઝિક સરવાળા બરાબર થાય છે તો એની અંદર આપણે થશે અહીંયા જે બતાવ્યું છે તત્કાલીનમાં બધાના બેઝિક સરવાળાના બરાબર થશે પણ આર એમ ના થાય કારણ કે આર માં બધાની કળા કેવી હશે અલગ અલગ હશે બી ઓપ્શનમાં કહ્યું છે ઇન્ડક્શન કોઈલ ના પ્રાથમિક પરિપદમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે કેપેસિટર નો ઉપયોગ કરવાનું એક જ કારણ છે કે કેપેસિટર પ્રારંભમાં ધારો કે કોઈ વાર પ્રવાહ બ્રેક થાય તો એ બધો ચાર્જ કરી લેશે પોતાની અંદર સ્ટોર કરી લે એટલા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે સી ઓપ્શનમાં બતાવ્યું છે કે ડીસી વોલ્ટેજ ઊંચી આવૃત્તિ વાળા એસી બન્યું છે આપણું સિગ્નલ એસી બે નું ભેગું છે અને એના કારણે જોઈએ તો ઇન્ડક્ટરના કેપેસિટરના બે છેડા વચ્ચે ડીસી વોલ્ટેજ મળે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે એસી વોલ્ટેજ મળે તો સિમ્પલ આટલી સમજ રાખો ડીસી ની અંદર કેપેસિટરમાંથી માંથી વહેતો પ્રવાહ ઝીરો હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચે ડીસી સિગ્નલ આપે ઇન્ડક્ટરમાં ઊંચી આવૃત્તિના કારણે એક્સેલ અનંત થઈ જશે પ્રવાહ ઝીરો બનશે અને એસી છે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મળશે નેક્સ્ટ ઈ માં કહ્યું છે તમને મેં હિમ્પલ હિન્ટ આપી હતી કે ભાઈ ચોક કોઇલ ડીસી માં વર્ક ના કરે અને ચોક કોઇલ ડીસી માં વર્ગ ના કરે તો એનો સીધો અર્થ કે એ કોઈ પ્રકાશમાં ફેરફાર નહીં આપે પણ એસી ની અંદર લોખંડ દાખલ કરવામાં આવે તો ઇમ્પેડ વધી જશે પ્રવાહ ઘટશે અને બલ્બ ઝાંખો થશે ઓપ્શનમાં કયું છે કે એસી સપ્લાય ને ફ્લોશન ટ્યુબ સાથે જોડવા માટે ચોક કોઇલ કેમ જરૂરી છે કારણ કે પ્રવાહનો અથવા પાવરનો વ્ય કર્યા વગર પ્રવાહને નિયંત્રણ કરે છે અવરોધ પણ પ્રવાહ નિયંત્રણ કરે પણ પાવરનો વ્ય કરે છે એટલા માટે ચોક્કલ ઉપયોગી થાય છે બોલો કોન્સેપ્ટ ક્લિયર થાય છે આમાં હા સર બરોબર આને લેગ શું કહેવાય કે આ જે ક્વેશ્ચન છે એની તમને શું કહેવાય કોપી છે અથવા તો જે રેકોર્ડેડ લેક્ચર છે એ હું તમને મોકલી દઈશ એટલે તમે કદાચ અત્યારે નહીં લખો તો ચાલશે પણ કોન્સેપ્ટના આધારે સમજ રાખજો પાંચે પાંચ ટોપિક શોર્ટ ક્વેશ્ચનમાં આવે તો અથવા તો માં આવે તો આપણને આવડવા જોઈએ